આજે આપણે નવું સત્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સત્ર એક દરેક વિદ્યાર્થીઓને સારું ગયું હશે તેવી આશા રાખું છું, અને ચાલુ થતું નવું સત્ર પણ દરેક વિદ્યાર્થીઓ માટે સારું જાય એવી પણ આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા સત્રની શરૂઆત કરીએ છીએ. એમાં જોઈએ તો ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ગાડુ અને પૈડા થી આપણે આજે શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ પહેલા જોઈએ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ દિવાળીમાં ઘણા બધા ફટાકડા ફોડ્યા હશે અને ખૂબ મજા કરી હશે તેવી આશા રાખું છું. તો હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા નવા સત્રની દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામના, અને નવું સત્ર ખૂબ સારું જાય તેવી પણ આશા રાખું છું. તો એમાં જોઈએ તો ચેપ્ટર નંબર 8 ધોરણ 4 ગાડુ અને પૈડા તેમાં જોઈએ તો ગાડુ અને પૈડા, તો ગાડુ અને પૈડા વિશે પહેલા થોડીક માહિતી મેળવી લઈએ. તો ગાડુ કોને કહેવાય અને પૈડા, તો પહેલાના જમાનામાં જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી ન હતી, એટલે કોઈ ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો, જ્યારે ટ્રેક્ટર કે એવા અન્ય કોઈ સાધનો ન હતા, ત્યારે ખેતી અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વજન લઈ જવા માટે માણસો ગાડાનો ઉપયોગ કરતા હતા. તો ગાડું એક પાછળ લાકડાનું હોય અને આગળ બળદ વડે એને જોડવામાં આવતું, અને એક ગાડાને જોડી અને ગાડાની આગળ બળદને જોડી અને એ ગાડામાં વસ્તુ કોઈ વજન મૂકી અને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો ઉપયોગ થતો હતો. અથવા તો એક ગામથી બીજા ગામ જવું હોય તો લોકો એવા બેસીને એક ગામથી બીજા ગામ જતા હતા. અત્યારે આપણે જાણીએ છીએ કે બસ કે ગાડી કે બાઇકની સગવડ થઈ ગઈ છે, એટલા માટે ગાડા આપણે જોવા મળતા નથી. હાલમાં પણ અમુક એવા ગામડાઓ છે કે જ્યાં જૂની રૂઢિ મુજબ ચાલતા હોય છે, તો એવા ગામડામાં ગાડા જોવા મળે છે, અને આ ગાડું સંપૂર્ણ લાકડાનું હોય છે અને ગાડાના પૈડા પણ લાકડાના જોવા મળે છે, અને આ ગાડાના લાકડા ગાડાના પૈડા લાકડાના હોય છે અને લાકડાના પૈડાની ફરતે આવી રીતે ગોળ લાકડાનું પૈડું હોય છે. અને આ પૈડાની ફરતે એક લોખંડની રિંગ ચઢાવેલી, તો આ લાકડાના પૈડાની ઉપર એક લોખંડની રિંગ ચડાવી અને એક ગાડાનું પૈડું તૈયાર કરવામાં આવતું હોય છે, અને આવા બે ટાયર એટલે કે બે પૈડા જોડી અને આ ગાડાના ને ચલાવવામાં આવતું હોય છે. તો આવી રીતે આ ગાડું અને પૈડા, તો આ ગાડા ને પણ આવી રીતે પહેલાના જમાનામાં ઉપયોગ થતો હતો. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ ટ્રેક્ટર અને બીજા અન્ય સાધનો આવતા આ ગાડાનો ઉપયોગ જતો રહ્યો છે. તો એમાં જોઈએ કે અરે જુઓ આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રો, લેક્ચર આ વિડિયો જ્યારે તમે જુઓ ત્યારે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો. તો આ અનેક પૈડાઓ પણ તમે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમે જોયા હશે, ખાસ કરીને જે જૂના ગામડાઓ છે કે જ્યાં કોઈ ટેકનોલોજી નથી અથવા તો કોઈ ટેકનોલોજીનો વિકાસ થયો નથી, તો એવા ગામડામાં જે આ ગાડાનો ઉપયોગ હજુ પણ કોક લોકો કરતા હોય એવું જોવા મળે છે. તો એ વાત કરવામાં આવી છે કે અરે જુઓ આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. તો તમે આવું કોઈ જૂના વસ્તુ કે કોઈ જૂની પૈડા કોઈ જુઓ તો તમને આશ્ચર્ય થાય કે અરે આવું આવી વસ્તુ કે જે પહેલાના જમાનામાં હતી અત્યારે જોવા મળતી નથી. તો આવી કોઈ જૂની વસ્તુ જોઈ અને દરેકને આશ્ચર્ય થતું હોય છે. તો એવી જ રીતે આમાં આશ્ચર્ય દર્શાવવામાં આવ્યું છે કે તમે કોઈ ગાડાના પૈડા કે કોઈ જૂની વસ્તુ જુઓ તો આશ્ચર્ય ચોક્કસપણે જોવા મળે છે. તો તમે તમારી આજુબાજુમાં ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે, પણ આ ગાડાનું પૈડું એક મોટી વસ્તુ છે, એટલે કે ગાડાનું પૈડું એક કદમાં મોટું હોય છે, જે સામાન્ય આપણે બાઇકના કે એ ટાયર જોઈએ અત્યારે તો એના કરતાં ખૂબ મોટું જોવા મળે છે. તો ત્યારબાદ આવે ગોળ બંગડી. તો તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો?
तो तमने खबर हो के तमे नाना छो तो तमे क्यारे न गया होय तो तमारी बहन के मम्मी क्यारे तमारा माटे भंगडी नी खरीदी करवा माटे गया होय तो ए એમને જોઈ હોય અથવા તો એ ખરીદી કરીને તમારી માટે લાયા હોય તો એ બંગડી વિશે તમે જાણતા હશો. તો અહીં બંગડીનું ચિત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની છે. તો દરેક વ્યક્તિની બંગડીની માપ એટલે કે સાઈઝ અલગ અલગ હોય છે અને એ સાઈઝને આધારે એ બંગડી હવે પહેરતા હોય છે. તો હવે એમાં કહેવામાં આવ્યું છે કે આ બંગડી કેવી રીતે બનાવવામાં આવે છે. તો એક તાર લો અને એમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે છે? એટલે કે એક તારમાંથી તમે તમારા માટે બંગડી બનાવી અને એ બંગડી એ તમારા શિક્ષિકા કે તમારા મમ્મી પહેરી શકે છે એ આપણે જોવાનું છે. જો તમારું માપ અને તમારી શિક્ષિકા કે તમારા મમ્મીનું માપ સરખું હશે તો એ બંગડી તમે એકબીજા પહેરી શકશો. પરંતુ આપણે એ જાણીએ છીએ કે આપણા કરતા આપણા મમ્મી મોટા હોય છે અને શિક્ષિકા પણ મોટા હોય છે. માટે તમારા મમ્મી જે બંગડી બનાવી હશે એ તમારા શિક્ષિકા કે તમારા મમ્મી પહેરી શકશે નહીં. તો બંગડીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે બંગડીનો ઉપયોગ આપણે પહેરવા ઉપરાંત આપણા અભ્યાસમાં પણ ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. આપણે ખાસ કરીને ગણિતમાં જોઈએ જે વર્તુળ આકાર જે આકૃતિ બનાવવામાં આવતી હોય છે એ આકૃતિ આપણે સરળ રીતે દોરી શકીએ એટલા માટે બંગડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગણિતમાં આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ વર્તુળાકાર આકૃતિ અથવા તો વર્તુળાકારમાં કોઈ પણ ડિઝાઇન બનાવવાની થતી હોય તો સરળ રહે એટલા માટે આપણે બંગડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ કે વર્તુળ સાથેની રમતો. તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી એવી રમતો છે કે જે વર્તુળ કરી અને એમાં આપણે રમતા હોઈએ છીએ. તો એમાં જોઈએ કે બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. તો તમે જાણો છો કે મેદાન ઉપર જ્યારે તમે રમવા જાઓ તો એ ઘણી બધી રમતો છે કે જે વર્તુળ બનાવી અને એમાં તમે રમતા હોય. તો બાળકો આપણે જાણીએ છીએ એક રમત છે કે દરેક બાળકો વર્તુળાકારમાં ઊભા હોય છે. એક બાળક તેની પાછળ કોઈ રૂમાલ કે કોઈ વસ્તુ લઈને દોડતો હોય છે અને બીજો બાળક કોઈ સંગીત કે સાઉન્ડ વગાડતા હોય છે અને જ્યાં સંગીત કે સાઉન્ડ સ્ટોપ થઈ જાય અને જ્યાં એ દોડવાવાળો બાળક પહોંચે તેની પાછળ એ બાળકને કોઈ અભિનય કે કોઈ કોઈ ગીત સંગીત કે કોઈ નૃત્ય એ કરવાનું હોય છે. તો આવી અનેક રમતો છે કે જે વર્તુળામાં રહી અને રમવાની હોય છે. પછી એક બીજી રમત છે કે એક વચ્ચે વર્તુળ દોડવામાં આવે મેદાન ઉપર એ વર્તુળમાં વચ્ચે એક રૂમાલ મૂકવામાં આવે અને બે બાળકો અહીં આજુબાજુ ફરતા હોય છે અને એ રૂમાલ કોણ લઈ લે છે. હવે એક વિદ્યાર્થી રૂમાલને લેવા જાય અને જો બીજો વિદ્યાર્થી કે બીજો વ્યક્તિ જો તે પહેલા વ્યક્તિને અડી જાય તો એ વ્યક્તિ આઉટ થઈ જાય છે. એટલે કે આ રૂમાલ આપણે એકબીજાને લેવા દેવા નથી. તો આવી પણ ઘણી બધી રમતો છે. તો હવે તમને આશ્ચર્ય થશે કે આવી રમત રમવી હોય તો મેદાનમાં વર્તુળ કેવી રીતે બનાવવું. હવે તમે જાણો છો કે વર્તુળ સામાન્ય રીતે મોટું બનાવવાનું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે સ્કેચમાં કે બુકમાં ક્યારે વર્તુળ દોરવાનું થાય તો તમે પરિકરની મદદથી વર્તુળ બનાવી શકો. પરંતુ મેદાન પર વર્તુળ બનાવવું હોય તો તમે તેની મદદથી એ વર્તુળ બનાવી શકશો. હવે જાણીએ છીએ કે પરિકર તો નાનું હોય એની મદદથી એ મેદાન પરનું વર્તુળ આપણે દોરી શકતા નથી. તો એના માટે એક સામાન્ય રીતે જોઈએ તો દેશી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ મેદાન પર વર્તુળ બનાવવું હોય એ મેદાન ઉપર જઈ અને જેવડું વર્તુળ બનાવવાનું હોય એટલે કે એ વર્તુળના માપની દોરી લઈ દોરીના એક છેડે કોઈ સાધન કે કોઈ અણીવાળો ખીલો રાખી અને એ પ્રમાણે તમે ગોળ બનાવો તો એ ગોળ બની જતું હોય છે. તો એમાં વાત કરીએ આપણે વર્તુળમાં તો આવી રીતે વર્તુળ આપેલું હોય છે ને આ વર્તુળના ભાગ વિશે આપણે વાત કરીએ. આ વર્તુળની મધ્યમાં એક બિંદુ જોવા મળે છે. તો આ બિંદુને આપણે વર્તુળનું કેન્દ્ર બિંદુ કહીએ છીએ.
तो आ वर्तुळ नु केंद्र बिंदु। त्यारबाद जोईए के वर्तुळ ना केंद्र बिंदु थी वर्तुळ पर नु बिंदु, तो खास एक समझो विद्यार्थी मित्रों के आ वर्तुळ छे ये आपणे अहीं दोरेलुं छे माटे सीधी रेखा जोवा एटले के एक लीटी जोवा पड़े छे, लाइन जोवा पड़े छे। पण सामान्य रीते तमे खास करीने जुओ तो आ वर्तुळ ए अनेक बिंदुओना समूहथी जोडायेलुं बनेलुं छे। तो आ वच्चेनुं बिंदु ए वर्तुळनुं केंद्र बिंदु अने अहीं वर्तुळ पर आवेलुं बिंदु एटले के वर्तुळ परनुं बिंदु, तो आ छे वर्तुळ परनुं बिंदु, वर्तुळ परનुं बिंदु। आ वर्तुळનું કેન્દ્ર બિંદુ અને આ વર્તુળ પરનું બિંદુ, તો એ બંનેને જોડો અને જોડવાથી જે રેખા મળે તો આ રેખાને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે। ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આ શબ્દ તમારા માટે નવો છે, થોડી બોલવામાં પણ નાના છો એટલે તકલીફ રહે કે વર્તુળની ત્રિજ્યા, તમને પૂછવામાં આવે કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, તો વર્તુળની ત્રિજ્યા એટલે કે વર્તુળનું કેન્દ્ર બિંદુ અને વર્તુળ પરનું એક બિંદુ ને જોડતી રેખાને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે। પછી આ થાય કે ત્રિજ્યા અહીં હોય તો જ એને ત્રિજ્યા કહેવાય, તો પછી અહીં આ બિંદુથી અહીં બિંદુ આપણે જોડીએ તો આને શું કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો આને પણ ત્રિજ્યા જ કહેવામાં આવે છે। એવું ન હોય કે વર્તુળને સેન્ટરમાંથી પસાર થતી હોય તો જ એને ત્રિજ્યા કહેવાય, વર્તુળ આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે કે વર્તુળનું કેન્દ્ર બિંદુ અને વર્તુળ પરનું કોઈ પણ એક બિંદુ એ બંનેને જોડી અને જે રેખા બને એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે। પછી એ કોઈ પણ બાજુ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે। તો આટલા ભાગ એટલે કે વર્તુળ પર વર્તુળનું કેન્દ્ર બિંદુ અને વર્તુળ પરનું બિંદુ ને જોડવાથી જે રેખા મળે એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે। હવે જોઈએ કે વર્તુળ પરનું બિંદુ અને વર્તુળ પરનું બીજું બિંદુ એ બંને બિંદુને ભેગા કરો અને જે રેખા મળે એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। હવે એને ખાસ કરીને સમજીએ, ત્રિજ્યામાં કોઈ પણ બાજુએ દોરી શકે તો એ ત્રિજ્યા કહેવામાં આવે છે। હવે વ્યાસમાં ખાસ કરીને જોજો કે વ્યાસ એ કેવો છે કે વર્તુળ પરનું બિંદુ, વર્તુળનું કેન્દ્ર બિંદુ અને વર્તુળ પરનું બીજું બિંદુ આ ત્રણ બિંદુને જોડવાથી જે રેખા મળે કે જે લાઈન મળે એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। પરંતુ તમે અહીં વર્તુળ પર અહીંયાથી આમ રેખા દોરશો તો આને વર્તુળનો વ્યાસ કહેવામાં આવતો નથી। વ્યાસમાં ખાસ કરીને વર્તુળ પરના બે બિંદુ અને વર્તુળનું કેન્દ્ર બિંદુ આ ત્રણેય બિંદુઓનો સમાવેશ કરવામાં આવે છે। જો આ ત્રણેય બિંદુઓનો સમાવેશ કરીએ અને એક રેખા દોરવામાં આવે તો એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। હવે અહીંયાથી આપણે આમ દોરીએ તો પણ આને વર્તુળનો વ્યાસ કહી શકાય, અહીંયાથી તમે આમ દોરો તો પણ એને વર્તુળનો વ્યાસ કહી શકાય। તો આ વાત હતી ત્રિજ્યા અને વ્યાસ। હવે ત્યારબાદ જોઈએ કે આ બાળકો એક રમત રમી રહ્યા છે, તો એક રમત છે કે વર્તુળમાં ઊભા રહી અને ફરતા દોડી અને સંગીત બંધ થાય અને જે વિદ્યાર્થીની પાછળ રૂમાલ કે કોઈ વસ્તુ આવે એ વિદ્યાર્થીને એ પ્રમાણે અભિનય કે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય છે, અને બીજી રમત છે ડુબાડવાની, અહીં વર્તુળ દોરેલું હોય છે, વચ્ચે અહીં ડુબાડ ચૂકેલો હોય છે અને બે વિદ્યાર્થીઓ વર્તુળની આજુબાજુ ફરતા હોય છે અને જે રૂમાલ લઈ અને જતો રહે એ વિજય બને છે। તો આમાં પ્રશ્ન મેં હતો કે વર્તુળ દોરવું કેવી રીતે, હવે કોઈ મેદાન આપેલું છે આવી રીતે ચોરસ અને આ મેદાન ઉપર આપણે વર્તુળ દોરવું છે રમત રમવાનું, તો કેવી રીતે દોરશો, તો જેવડું વર્તુળ દોરવાનું હોય એ માપનું ત્રિજ્યા એ પ્રમાણે આપણે દોરી લઈ
એ દોરીના એક છેડે કોઈ હનીગાર વસ્તુ ને બાંધી વર્તુળના એક કેન્દ્ર ઉપર રાખી અને એ દોરીને તમે ગોળ રાઉન્ડમાં ફેરવશો તો તમને એક વર્તુળ દોરી શકશો. ધારો કે આપણે 10 સેન્ટીમીટર લંબાઈનું એટલે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આપણે વર્તુળ દોરવું છે તો 10 સેન્ટીમીટરની એક દોરી લેવાની, એ દોરીના એક છેડે અણીદાર કોઈ ખીલી કે કોઈ ખીલો લગાવી અને દોરી ટાઈટ એટલે કે સીધી રહે એ પ્રમાણે રાખી અને તમે રાઉન્ડમાં ફેરવશો તો એ પ્રમાણે તમે એનો વર્તુળ દોરી શકશો. તો એ એક સાદી પદ્ધતિ છે કે વર્તુળને દોરવા માટેની એક રીત. ત્યારબાદ એમાં સંવાદ આપેલો છે કે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવેલું છે પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. હવે તમે જાણો છો કે લાકડી વડે દોરવું હોય તો પણ દોરી શકો, કે લાકડીનો એક છેડો તમે અહીં રાખવાનો અને બીજા છેડાના ગોળ ગોળ તમે ફેરવતા જશો તો જ્યાં એ વર્તુળની લીટી બનશે ત્યાં તમારું વર્તુળ બની જશે. તો ચીપુ અને નૈના જ્યાં રૂમાલની રમત રમે છે એમાંથી એક છે ચીપુ અને બીજી છે નૈના. તો ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? તો ચીપુ અને નૈનાએ જે વર્તુળ બનાવ્યું એ વર્તુળ એક વર્તુળ જેવું દેખાતું નથી. તો તમે પણ જાણો છો કે આપણે હાથ વડે કે કોઈ પરિકરની મદદ વગર અથવા તો મેદાન ઉપર દોરીની મદદ વગર તમે જો વર્તુળ બનાવો તો આપણે જાણીએ છીએ કે વર્તુળ આપણે સીધું બનાવી શકતા નથી. તમે અહીં પણ જુઓ છો આ દરેક વર્તુળો તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગોળ આપણે દોરી શકતા નથી, એટલે કે કોઈ પણ સાધન વગર આપણે એ વર્તુળ સીધું બનાવી શકતા નથી. તો અર્ચના એ જ કહે છે કે સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? તો ચીપુ અને નૈના એવું કહે છે કે વર્તુળ બરોબર બનતું નથી. તો અર્ચના એવું કહે છે પણ તમે શા માટે પ્રયત્ન નથી કરતા? તો ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે એટલે કે લાકડીની મદદથી એ વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરે છે. એમાં આપેલું છે ચિત્રમાં કે ચીપુ અને નૈના એ લાકડીની મદદથી ગોળ ગોળ ફરી અને વર્તુળ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી નોટબુકમાં પેન્સિલ વડે તમારી હાથેથી કોઈ પરિકર કે વગડીનો ઉપયોગ કર્યા વગર જો તમે વર્તુળ બનાવો તો આપણે તમે જોઈ શકો છો કે દરેક વર્તુળ એક અલગ અલગ જોવા મળશે. તો આ જ પ્રક્રિયા એ ચીપુ અને નૈના સાથે થાય છે કે વર્તુળ દોરવા જાય છે પણ દરેક વર્તુળની આ અલગ અલગ જોવા મળે છે. પછી દોરડાની મદદથી વર્તુળ બનાવો. તો લાકડીની મદદથી જ્યારે વર્તુળ બનાવે છે ચીપુ અને નૈના ત્યારે સરખું વર્તુળ જોવા મળતું નથી, એટલે કે લાકડી આધી પાછી થઈ જતી હોય તે પરફેક્ટ વર્તુળ જોવા મળતું નથી. હવે દોરીની મદદથી વર્તુળ બનાવે છે. તો દોરીની મદદથી વર્તુળ બનાવે તો આપણે જોઈએ કે આવી રીતે દોરી લીધેલી હોય તો એક છેડો અહીં પકડી રાખવાનો અને દોરીનો બીજો છેડો લ્યો એ આપણે આમ ગોળ તમે આમ ફેરવતા જશો તો એક વર્તુળ બની જશે. તો ત્યારબાદ ચીકુ અને નૈના એ દોરીની મદદથી વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરે છે. તો જોઈએ કે અર્ચના એક ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તો અહીં દોરાની વાત છે, દોરો લો કે દોરી લો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. તો તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી, બંને છેડે ખીલીઓ બાંધી અને એક છેડો છે એ જમીનમાં ખીલી વડે અંદર લગાવી દીધો અને બીજો છેડો તમે ગોળ આમ દોરીને સીધી જ્યારે ત્યાંથી આમ તમે ગોળ દોરો એટલે વર્તુળ બની જાય. અહીં બીજા છેડે ખીલી લગાવીને જમીનમાં તમે એને લગાવી દેશો તો એ છેડો છે એ આખો પાછો થશે નહીં અને પરફેક્ટ વર્તુળ તમે બનાવી શકશો. તો આવી જ રીતે ચીપુ અને નૈના વર્તુળ બનાવે છે. ત્યારબાદ એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે અલગ અલગ જૂથ બનાવવાના છે, એ જૂથ બનાવી અને દરેકને વર્તુળ બનાવવાનું મેદાન ઉપર કહેવામાં આવે છે અને પછી જોવાનું છે કે કોનું વર્તુળ નાનું છે, કોનું વર્તુળ મોટું છે, કોનું વર્તુળ બરોબર છે કે કોનું વર્તુળ બરોબર નથી અને એ વર્તુળ બનાવ્યા પછી એની ત્રિજ્યા માપવાની છે. તો ત્રિજ્યામાં આપણે જાણીએ છીએ
કે વર્તુળનું કેન્દ્રબિંદુ અને વર્તુળ બનુ બિંદુ એને જોડતા જે રેખા બને એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આવી રીતે આ વર્તુળ વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવી કે વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળનું કેન્દ્રબિંદુ અને વર્તુળ બનુ બિંદુ. આ ઉપરાંત ઘણી બધી હજી ભાગ છે વર્તુળના, પણ આપણે એ જોવાના નથી કે વર્તુળની જીવા, એનો પરિઘ, આ બધું તમે આગળના ધોરણમાં જશો ત્યારે એના વિશે ડીપમાં અભ્યાસ કરશો. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં એક આવી બંગડીનું ચિત્ર આપેલું છે પેજ નંબર 86 ઉપર, અને પૂછવામાં આવ્યું છે કે માપપટ્ટીની મદદથી આ વર્તુળની ત્રિજ્યા દોરો અને માપપટ્ટીની મદદથી એ ત્રિજ્યાની લંબાઈ દોરો. તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે કોઈ પણ વર્તુળ આપેલું હોય તો વર્તુળની ત્રિજ્યા એટલે કે વર્તુળનું કેન્દ્રબિંદુ અને વર્તુળ પરનું કોઈ પણ એક બિંદુ એને જોડવાથી જે રેખા મળે એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. તો અહીંયા તમારે માપપટ્ટીની મદદથી એક ત્રિજ્યા બનાવવાની છે. તો આવી રીતે તમે માપપટ્ટીની મદદથી એક ત્રિજ્યા બનાવશો. ત્યારબાદ ત્રિજ્યાનું માપ મેળવવાનું છે. તો માપપટ્ટીની મદદથી આનું માપ કેવી રીતે મેળવશું? તો માપપટ્ટી વિશે પહેલા એક માહિતી આપણે અહીં મેળવી લઈએ કે તમારા કમ્પાસ બોક્સની જે માપપટ્ટી આપેલી હોય એ આવી આ પ્રમાણે આપેલી છે. એમાં જોઈએ તો શરૂઆતમાં અહીં 1 થી શરૂઆત થતી હોય છે, 2, 3, 4 આવી રીતે તમને 12 સુધી આપેલા હોય છે. તો માપપટ્ટીમાં માપવું કેવી રીતે? તો અહીં પણ તમે શરૂઆતમાં જોશો તો 1 પછી 1, 2, 3, 4 દરેક અંક વચ્ચે 10-10 લીટા આપેલા હોય છે અને પાંચમું લીટું એક મોટું હોય છે. એ શું સૂચવે છે કે આ બંને 1 અને 2 વચ્ચેનો અડધો ભાગ જે થાય ત્યાં એક મોટું લીટું આપેલું હોય છે. એટલે કે 1 પછી અહીં જે મોટું લીટું આવી 1.5, અહીં 2 અને 3 ની વચ્ચે જ્યાં મોટું લીટું આપેલું અહીંયા 2.5, 3 અને 4 ની વચ્ચે જ્યાં મોટું લીટું આપેલું અહીંયા 3.5. તો આવી રીતે માપ આપેલો હોય છે. તો વર્તુળની ત્રિજ્યા કેવી રીતે માપજો? તો વર્તુળની ત્રિજ્યા માપવા માટે માપપટ્ટીને અહીંથી મૂકવાની અને અહીં માપપટ્ટીનો બીજો ભાગ અહીં જે છેડા પર જેટલું માપ આવે એ માપ આપણે અહીં દર્શાવો. તો આ વર્તુળ જે પાકેલું છે બંગડી એની ત્રિજ્યા છે 2.5 સેમી. સેમી એટલે કે સેન્ટીમીટર. તો આપણે જો કે માપપટ્ટીમાં બે પ્રકારના માપ આપેલા હોય છે. તો ઉપર જે મોટા નાના નાના આપેલા હોય છે એ માપ છે બધું સેન્ટીમીટરમાં છે, અને નીચે પણ માપ આપેલું હોય છે ઈ માપ આપેલું હોય છે ઇંચમાં. આ બે પ્રકારે માપ આપેલું છે. તો સામાન્ય રીતે આપણે આ ત્રિજ્યા રહી સેન્ટીમીટરમાં માપવાની હોય છે. તો સામાન્ય રીતે આપણે અહીં વર્તુળની ત્રિજ્યા માપવાની છે એટલા માટે સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ જોઈએ તો એક બંગડીનું ચિત્રની બાજુમાં નીચે બીજા બે વર્તુળ આપેલા છે, એક લીલા રંગનું અને એક વાદળી રંગનું. તો આના પ્રમાણે જ આપણે આમાં કરવાનું છે કે માપપટ્ટીની મદદથી ત્રિજ્યા દોરવાની છે અને ત્રિજ્યાનું માપ કેટલું છે એ માપ અહીં લખવાનું છે. તો આપણે આમાં જોયું એ જ પ્રમાણે તમારે આમાં કરવાનું રહેશે કે લીલા રંગનું અને વાદળી રંગનું જે વર્તુળ આપેલું છે એમાં માપપટ્ટીની મદદથી ત્રિજ્યા દોરી અને ત્રિજ્યાનું માપ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ ટ્રેક્ટર અને રોડ રોલર. તો ટ્રેક્ટરના પૈડા અને રોડ રોલરના પૈડાની આપણે વાત કરવાની છે. તો ટ્રેક્ટરના પૈડામાં તમે સામાન્ય રીતે જુઓ
तो एक बाइक साइकल के गाड़ा ना पैड़ा करता अलग हो छे काय तो पैड़ू हो छे ट्रैक्टर नु અને વચ્ચે લોખંડની મોટી રિંગ આપેલી હોય છે અને એ રિંગમાં વચ્ચેની બોલ્ટ દ્વારા એને જોડવામાં આવે છે આમાં સાયકલની કે બાઇકની જેમ આરા કે કોઈ પ્રકારની બીજી વસ્તુ હોતી નથી અને ઉપર રબરનું ટાયર હોય છે તો આ ટ્રેક્ટરના ટાયરની વાત ત્યારબાદ રોડ રોલર તો રોડ રોલર કોને કહેવાય તમે કે રોડ કે રસ્તા બનતા હોય તો તમે જોયું હશે કે ત્યાં રોડ રોલરનો ઉપયોગ કરવામાં આવે છે કે રોડ રોલરમાં એક નળાકાર ટાઈપનું એક મોટું જાડું લોખંડની આવી રીતે એક ટાયર જેવું હોય છે અને સંપૂર્ણપણે લોખંડનું જ બનેલું હોય છે એના પર કોઈ રબરના બીજા ટાયર હોતા નથી અને આ લોખંડનો જે મોટા ટાયર છે એ આમ સતત રોડ કરતા હોય છે એટલે કે આખું આમ કરતું હોય છે અને આ વજન વધારે મજબૂત અને લોખંડનું હોવાથી જે રસ્તા પર ડામર કે માટી પાથરેલી હોય એના પર ચલાવવાથી એ ચોંટી જાય છે અને સંપૂર્ણ સીધો રસ્તો બનાવી શકે છે તો રોડ રોલર એ રસ્તા ઉપર ડામર પાથરેલો હોય એને નીચે સપાટ અથવા તો સીધું કરવા માટે આ રોડ રોલરનો ઉપયોગ થતો હોય છે અને મોટું એક હેવી મશીન છે જે ધીમે ધીમે ચાલે છે ના ટાયરની મદદથી એ ડામર કે માટી જે બન નાખેલી હોય એ નીચે ચોંટી જાય છે અને સીધો રસ્તો બનાવી શકે છે તો આ વાત હતી રોડ રોલરની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક રસપ્રદ કહાની અને પ્રવૃત્તિ આપેલી છે એમાં લાલી અને કાલી નામની બે બકરીની વાત કરેલી છે કે એક ખેતરમાં એક ખેડૂતે લાલી અને કાલી નામની બે બકરી છે એ બકરીને એક સ્તંભની મદદથી એટલે કે વચ્ચે ખેતરમાં આવી રીતે સ્તંભ છે અને એ સ્તંભની સાથે લાલી અને કાલીને બાંધેલી છે અહીં બાંધેલી છે કાલી નામની બકરી અને એ સાથે સાથે બીજી બાંધેલી છે લાલી નામની અને એવું કહેવામાં આવ્યું છે કે કાલી નામની જે બકરી છે એ જે દોરડા વડે બાંધેલી છે એ દોરડું લાંબું છે અને લાલીનું દોરડું છે એ કાલીના દોરડા કરતા ટૂંકું છે અને આ સ્તંભની ચારે બાજુ ઘાસ આપેલું છે એટલે કે ઘાસ ઉગેલું છે હવે આપણને એવું કહેવામાં આવે છે કે કાલી અને લાલી બે બકરીને સ્તંભ વડે બાંધેલી છે અને એની ચારે બાજુ ઘાસ આપેલું છે અને ખાવા માટે ઘાસનો ઉપયોગ કરે છે તો કઈ બકરી સૌથી વધારે ઘાસ ખાઈ શકશે અને કઈ બકરી ઓછું તો તમે જોઈ શકશો કે જેનું દોરડું લાંબું એ વધારે મોટા વિસ્તારમાં ઘાસ ખાઈ શકશે એટલે કે સ્તંભ વડે બાંધેલી છે આ દોરીની મદદથી તો આ સ્તંભથી આ જે કાલી બકરી છે એટલા આટલા વિસ્તારમાં ઘાસ છે એ બધું જ ઘાસ ખાઈ શકશે એટલે કે સ્તંભની ચારે બાજુ ગોળ કરી અને એ એટલું ઘાસ ખાઈ શકશે પરંતુ જે લાલી નામની બકરી છે એનું દોરડું ટૂંકું છે એટલે કે નાના વર્તુળમાં જે ફરી શકશે એટલે કે આટલો જવું મારી શકશે તો આટલા વર્તુળમાં જેટલું ઘાસ છે એટલું જ ઘાસ ખાઈ શકશે તો કાલી નામની બકરી વધારે ઘાસ ખાઈ શકશે અને લાલી એ ઓછું ખાઈ શકશે તો એનું કારણ શું કે મોટા દોરી વડે બાંધેલી છે એટલે કે મોટી દોરી અને એ દોરીથી જેટલી દોરી છે એટલા જ વર્તુળમાં એમ ગોળ ભરી શકવાની છે એનાથી આગળ એ જઈ શકવાની નથી અને લાલીનું દોરડું આટલું છે એટલે કે એટલા જ રાઉન્ડમાં એટલે કે એટલા જ વિસ્તારમાં ગોળ ગોળ એ ફરી શકવાનું તો આના પરથી એ જાણવા મળે છે કે જેનું દોરડું મોટું એ વધારે વિસ્તારમાં ઘાસ ખાઈ શકશે અને જેનું દોરડું ટૂંકું એ ઓછા વિસ્તારમાં ઘાસ ખાઈ શકશે તો આના પરથી એ સાબિત થાય છે કે જેની ત્રિજ્યા મોટી એટલે કે આ જે દોરડું છે ત્રિજ્યા સૂચવે છે આપણે આગળ જોઈએ પ્રમાણે કે દોરીની મદદથી આમ વર્તુળ દોરતા હતા તો મોટી દોરી હોય તો એ મોટું વર્તુળ બને અને નાની દોરી હોય તો નાનું વર્તુળ બને એ જ પ્રમાણે જોઈએ તો મોટી દોરી છે માટે મોટું વર્તુળ બને છે તો એ મોટા વર્તુળના ભાગમાં એ વધારે ઘાસ ખાઈ શકે અને નાના વર્તુળમાં એ ઓછું ઘાસ ખાઈ શકે ત્યારબાદ છે દલજીતની ડિઝાઇન તો દલજીત નામનો એક છોકરો છે જે
પોતાના ચોપડાને ડિઝાઇન બનાવવા માંગે છે. તો આ ડિઝાઇન બનાવી કેવી રીતે? અને એ ડિઝાઇન આપણે વર્તુળાકારમાં જ બનાવવાની છે. એટલે કે વર્તુળનો એમાં મોટા પાયે ઉપયોગ કરવાનો અને ડિઝાઇન બનાવવાનો. તો તમે જો બનાવતા હોય કે બંગડીનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવી શકાય, કે બંગડી મૂકીને કે વર્તુળ દોરવાનું, પછી બીજી બંગડી મૂકીને અહીં દોરવાનું, પછી એક વર્તુળ અહીં દોરવાનું, પછી અહીં દોરવાનું, પછી અહીં. તો આવી રીતે અલગ અલગ તમે વર્તુળની મદદથી ડિઝાઇન બનાવતા હોય. તો અહીં પણ દરજી પણ એવી રીતે ડિઝાઇન બનાવી છે. તો એ કેના ઉપયોગથી ડિઝાઇન બનાવી શકશે? તો બંગડીની મદદથી અને એક બીજો પરિકરની મદદથી. તો પરિકર એટલે શું? તો પરિકર એ કંપાસ પેટીનું એક સાધન છે. તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે જે પરિકર આપેલું છે એ અણીવાળું, એટલે કે એક છેડેથી અણીવાળું હોય છે અને બીજો છેડો એ ખુલ્લો હોય છે કે જેમાં તમે પેન્સિલ લગાવી શકો. તો એ પેન્સિલના એક ભાગ, પરિકરના એક ભાગ ઉપર પેન્સિલ અને બીજા ભાગ જે અણીવાળો હોય છે એ ભાગને સ્થિર રાખી અને આ રીતે પેન્સિલનો ગોળ તમે ફેરવો તો એ વર્તુળ બનાવી શકાય છે. તો એ પરિકરની મદદથી એ દરજી ડિઝાઇન બનાવવા આવે છે. તો તમે પણ જાણો છો કે પરિકરની મદદથી તમે અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવી શકો. તો એ પરિકરને પરિકરમાં પેન્સિલ લગાવી કેવી રીતે? તો પરિકરનો જે અણીવાળો ભાગ છે, ભારે તમે પરિકર આપેલું હોય છે, તો એક ભાગ અહીંયા અણીવાળો હોય છે અને જે બીજો ભાગ હોય છે એ અણીવાળા ભાગ કરતા થોડો નાનો હોય છે અને વચ્ચે અહીંયા પેન્સિલ મૂકવા માટેનું એક સ્ટેન્ડ આપેલું હોય છે અને એની બાદ અહીં એક સ્ક્રૂ આપેલો હોય છે. તો પરિકરની મદદથી તમારે ડિઝાઇન દોરી તો કેવી રીતે દોરી શકો? તો પરિકરમાં અહીં તમારે પેન્સિલ લગાવી દેવો. તો પેન્સિલ લગાવતી વખતે પણ ધ્યાન રાખવું પડે કે પરિકરનો જે છેડો છે અણીવાળો ભાગ એની સીધી લીટી એટલે કે એની લાઇનમાં જ પેન્સિલ આવી જોઈએ. પેન્સિલ લગાવીને સ્ક્રૂની મદદથી એ પેન્સિલને ટાઈટ કરી દેવો. પછી આ ભાગને એક જગ્યા પર રાખીને ગોળ પરિકરને ફેરવો એટલે વર્તુળ બની જાય. જો આ પેન્સિલ આ પરિકરની જે બીજો છેડો છે એના કરતાં ટૂંકી હશે તો પણ વર્તુળ યોગ્ય નહીં બને અને એના કરતાં લાંબી હશે તો પણ એ વર્તુળ આપણે સાચું બનાવી શકશું નહીં. એટલે કે પરિકરનો જે અણીવાળો ભાગ છે એને સીધમાં એટલે કે સીધો રહે એવી રીતે પેન્સિલની અણીને રાખી અને એમાં પેન્સિલ ફિટ કરી અને પરિકરની મદદથી પરિકરને ગોળ ફેરવી અને એ વર્તુળ બનાવી શકાય. હવે તમને કોઈ કે પરિકરની મદદથી ચાર શ્રેણી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવો તો કેવી રીતે બનાવશો? તો જોઈએ કે ચાર સેન્ટીમીટર કીધું છે તો આ પરિકર લેવાનું, પરિકરમાં પેન્સિલને બરોબર સીધી લગાવી દેવાની, પછી માપપટ્ટીની મદદથી આ છેડો અને આ છેડાને ચાર સેન્ટીમીટર જેટલો ખોલવાનો. એટલે કે પેન્સિલની અણી અને પરિકરની અણી આવી રીતે માપપટ્ટી તમે આપેલી હોય એમાં એક બે ત્રણ ચાર અને બાર સુધી માપ, પંદર સુધી ને પાંચ સુધી આપેલા હોય, જેવી માપપટ્ટી નાની હોય તો એ પ્રમાણે આપેલા હોય. હવે તમને એમ કે ચાર સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવો તો પરિકરનો એક છેડો અહીં રાખવાનો અણીવાળો અને પેન્સિલવાળો ભાગ એક ભાગ આમ ખોલી અને એને બીજા ભાગ અહીં ચાર સુધી લાવવાનો અને જેટલો ભાગ જે ખુલે એ ભાગ ખુલી અને પછી પરિકર રાખી અને એની મદદથી ત્રિજ્યા બનાવવાની અને પછી જે વર્તુળ બને એ વર્તુળ ચાર સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું બને. તો એવી રીતે વર્તુળ બનાવવાનું અને એ વર્તુળની મદદથી આ પરિકરની મદદથી આવી વર્તુળાકાર ડિઝાઇન પણ બનાવી શકાય. તો દરજી આવી રીતે અલગ અલગ પ્રકારના વર્તુળાકારની ડિઝાઇન બનાવી છે. તો આવી એક ડિઝાઇન તમારે પણ જાતે બનાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજના ગૃહ કાર્યમાં જે 86 નંબરના પેજ ઉપર જે ત્રણ વર્તુળ આપેલા છે એ વર્તુળની ત્રિજ્યા દોરી અને એનું માપ લખવાનું કેન્દ્ર. તો તમે જાણો છો આપણે જોયું તે પ્રમાણે છે આવી રીતે વર્તુળ આપેલું હોય. હવે આ વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? તો પરિકરની મદદથી જ્યારે તમે વર્તુળ દોરો તો એનું કેન્દ્ર તમે શોધી શકો છો. તો પરિકરને વચ્ચે રાખીને વર્તુળ દોરો અને પરિકરની અણીથી પેપર પર જ્યાં કાણું પડે
એને આપણે વર્તુળનું કેન્દ્ર કહી શકીએ. તે છે વર્તુળનું કેન્દ્ર. પણ હવે એક પ્રશ્ન ઉભો થાય કે બંગડીની મદદથી જ્યારે તમે વર્તુળ દોરો તો એ વર્તુળનું કેન્દ્ર કેવી રીતે શોધી શકશો? ધારો કે પેજ ઉપર એટલે બંગડી મૂકી અને તમારે વર્તુળ દોરવું છે, તો આવી રીતે બંગડી મૂકીને વર્તુળ દોર્યું તો હવે આમાં તમે વર્તુળનું કેન્દ્ર કેવી રીતે શોધી શકશો? જો પરિકરની મદદથી દોરો તો જ્યાં વચ્ચે કાણું પડે એ વર્તુળનું કેન્દ્ર છે એવું આપણે કહી શકીએ. પરંતુ બંગડીની મદદથી તમે વર્તુળ દોરો તો વચ્ચે કાણું પડવાનું નથી. તો આમાં તમારે વર્તુળનું કેન્દ્ર શોધ્યું તો કેવી રીતે શોધશો? તો એના માટે જોઈએ કે આ રીતે વર્તુળ દોરી એ પેપરને ગોળ કાપી નાખવાનું અને કાપી અને ઉપરથી તમે વાળવાનું, ઉપરથી તમે બરોબર સીધો વાળશો તો એ વર્તુળમાં તમારે આવી રીતે વચ્ચે લીટી જોવા મળશે. એટલે કે ઉપર જ્યાં તમે વાળ્યું જ્યાં ક્રીઝ પડે ત્યાં એક લીટી આવી રીતે દોરી નાખવાનું. તો એક રેખા મળી ગઈ. ત્યારબાદ એ જ કાગળ આ કાગળને આ બાજુ વાળો. હવે આ બાજુ તમે વાળશો તો એમાં આવી રીતે ઊભી ક્રીઝ પણ જોવા મળશે. જ્યાં ક્રીઝ પડે ત્યાં એક લીટી દોરી નાખો. તો આ કાગળ ઉપર તમારે એક પેલા આડી રેખા મળશે અને બીજી વાર આ બાજુથી વાળશો એટલે આવી રીતે એક ઊભી રેખા મળશે. ત્યારબાદ આ બંને રેખા જ્યાં છેદે એટલે કે જ્યાં ભેગી થતી હોય ત્યાં તમે ચપ્પુ બનાવી દો. જ્યાં આ બિંદુ જોવા મળે એ વર્તુળનું કેન્દ્ર. તો પરિકરની મદદથી તો આપણે સામાન્ય રીતે બનાવી શકીએ, વર્તુળનું કેન્દ્ર જોઈ શકીએ. પરંતુ કોઈ બંગડી કે બીજા કોઈ અન્ય વસ્તુની મદદથી વર્તુળ બનાવો તો એ આવી રીતે બે બાજુથી વાળી અને જ્યાં રેખા છેદે ત્યાં એનું કેન્દ્ર મેળવી શકાય. તો આવી રીતે આ વર્તુળનું કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ. તો આવી જ એક વાત છે નયના, કે નયના પરિકરની મદદથી એક વર્તુળ બનાવે છે. હવે પરિકરની મદદથી વર્તુળ બનાવતી વખતે પણ સાવધાની રાખવી પડે. જો પરિકરની મદદથી તમે વર્તુળ દોરતા હોય અને પરિકર ભેગું થઈ જાય વચ્ચે તો પણ વર્તુળ સરખું બને નહીં, એટલે કે વર્તુળની ત્રિજ્યા પણ માપી શકો નહીં. તમે આ રીતે વર્તુળ દોરતા હોય પરિકરની મદદથી અને અહીંથી ભેગું થઈ જાય તો આ રીતે વર્તુળ એક સમાન જોવા મળે નહીં. તો એ વર્તુળની વાત એ નૈરાની વાત કરીએ તો એ જ્યારે પરિકરની મદદથી એ વર્તુળ બનાવતી હોય છે ત્યારે એની પાછળ પાસેથી રબર માપે છે બીજો વિદ્યાર્થી અને રબર આપવાની સાથે એનું પરિકર ભેગું થઈ જાય છે તો વર્તુળ સરખું બનાવી શકતી નથી. તો આમાં ત્રિજ્યા માપી હોય તો આપણે મુશ્કેલી પડે. હવે આનું કેન્દ્ર પણ કઈ ક્યાં આવે એ પણ નક્કી થઈ શકે નહીં. હવે કેન્દ્ર નક્કી ન થાય તો એની સાચી ત્રિજ્યા પણ આપણે મેળવી શકીએ નહીં. એ ઉપરાંત એવું પણ બને કે પરિકરમાં તમે જે પેન્સિલ લગાવી છે તે પરિકરના પાણીવાળા ભાગ કરતા ઉપર હોય અથવા તો એના કરતા નીચે હોય તો પણ એ વર્તુળ આપણે સાચું બનાવી શકીએ નહીં. તો વર્તુળ બનાવવાને પરિકરમાં પેન્સિલ પણ એ સીધી અને પાણીવાળો જે ભાગ છે પરિકરનો એને સમતળ રહે એવી રીતે જ લગાવવાની છે અને પછી એક છેડાને ટાઈટ એટલે કે સીધો રાખી અને કમ્પ્લીટ પછી એ વર્તુળ તમે દોરો તો જ એ વર્તુળ સંપૂર્ણ સાચું બની શકે અને એનું કેન્દ્ર મળે પછી એની ત્રિજ્યા એનો વ્યાસ આપણે માપી શકીએ. તો આવી આ વર્તુળનું કેન્દ્ર. ત્યારબાદ આપણે છે સંતુલનની પ્રવૃત્તિ. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો તમે કરી હશે કે કોઈ ગોળ વસ્તુ હોય, સામાન્ય રીતે આપણે ઘરે જોઈએ તો થાળી હોય તો થાળીને તમે આંગળી ઉપર રાખીને એના ઉપર સંતુલન એટલે કે બેલેન્સ બનાવતો હોય તો ગોળ ફેરવી અને આંગળી ઉપર થાળી કે કોઈ બીજી ગોળ વસ્તુ હોય એને ફેરવવાનો પ્રયત્ન કરતા હોય અને એને સંતુલન રાખવાની તમે ટ્રાય કરતા હોય કે કેટલી વાર આપણે આંગળી ઉપર ફરી શકે છે. તો આવી જ વાત એક આપેલી છે કે એક બંદર છે એટલે કે વાંદરો એ પોતાના હાથની ઉપર એક થાળી લઈ અને એ થાળી કેટલો સમય સ્થિર રહી શકે અથવા તો ગોળ એ આંગળી ઉપર થાળી ફેરવી શકે છે અને કેટલા સમય માટે એ પોતાની આંગળી ઉપર સંતુલન રાખી શકે છે એની વાત આપેલી છે. તો આ પ્રવૃત્તિ પણ તમે તમારા ઘરે કરી શકો. તમારા ઘરે કોઈ વસ્તુ ગોળ વસ્તુ હોય અથવા તો થાળી હોય કોઈ પણ તમે એને આંગળી પર રાખીને ફેરવી અને એના પર બેલેન્સ કરતા તમે શીખી શકો છો. તો એ સંતુલનની પ્રવૃત્તિમાં પણ તમે આવી રીતે કરી શકો છો.
तो ये बात होती संतुलन की प्रवृत्ति। એના ઉપર આપણે જે વર્તુળનું કેન્દ્ર, તો કેન્દ્ર શોધવાનો પરિકરની પદ્ધતિ, તમે વર્તુળ બનાવો તો જ્યાં કાણું પડે એ વર્તુળનું કેન્દ્ર, અને બંગડી કે કોઈ બીજા અન્ય ગોળ પદાર્થની મદદથી તમે વર્તુળ દોરો તો એનો કેન્દ્ર શોધવા માટે તમે આવી રીતે કરી શકો। એટલે કે એ ભાગને એક બાજુથી વાળો, અહીંયા લીટી દોરો, બીજી બાજુથી દોરી અને ઊભી લીટી દોરો, એ બે રેખા જ્યાં છે તે વર્તુળનું કેન્દ્ર। તો આ રીતે વર્તુળનું કેન્દ્ર મેળવી શકાય છે, ને વર્તુળાકાર વસ્તુને એટલે ગોળ ફેરવી અને એનું સંતુલન પણ કરી શકે છે। તો ત્યારબાદ જોઈએ કે ચક્કરની ફેરવું। તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જો જોયું હશે જે રેડીમેડ એટલે કે પ્લાસ્ટિકની ચક્કરી આવે છે, તમે એને સામાન્ય રીતે આસાનીથી ફેરવી શકો, પરંતુ અહીં આપણે જાતે ચક્કરડી બનાવી અને ફેરવવાની છે। તો ચક્કરડી બનાવી કેવી રીતે? તો સૌ પ્રથમ એક જાડું પુઠ્ઠું લેવાનું, એ પુઠ્ઠાને એટલે ગોળ આકારમાં કાપી નાખવાનું, ગોળ આકારમાં કાપી અને વચ્ચે હોલ પાડી અને હોલમાં એ દીવાસળી લગાવવાની રહેશે। દીવાસળી લગાવી અને પછી એને ચક્કરડી તૈયાર થઈ ગયા પછી એને તમે આસાનીથી ફેરવી શકો। તો એ જ રીતે આ ચાર વ્યક્તિઓ ચક્કરડી બનાવે છે, ઝાકી, પપ્પુ, નૈના અને ગુડ્ડુ। તો આ ત્રણેય ચક્કરડી બનાવી, હવે તમે જાણો છો કે દરેક અલગ અલગ રીતે ચક્કરડી બનાવતા હોય, તો કોની ચક્કરડી સૌથી સારી છે, કોની સૌથી વધારે પડશે, એ આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો એ તમે જુઓ તો કે ઝાકીને જે ચક્કરડી બનાવી તે પુટ્ટુ તો ગોળ કાપ્યું, પરંતુ દીવાસળી છે એને એક છેડે લગાવી, પછી અપુએ જે ચક્કરડી બનાવી એમાં દીવાસળી બરોબર સેન્ટરમાં એટલે કે કેન્દ્રમાં લગાવી, પછી નૈનાએ જે ચક્કરડી બનાવી એમાં દીવાસળી આ બાજુમાં છેડે લગાવી એટલે કે ઝાંકી કરતા એને ઊંધી દિશામાં લગાવી, અને ગુડુએ જે ચક્કરડી બનાવી એમાં દીવાસળી છે એ કેન્દ્રની નજીકમાં બનાવી। તો હવે આ કોની ચક્કરડી વધારે પડશે? તો તમે જાણો છો કે ચક્કરડીમાં જે વચ્ચે દિવાસળી કે કોઈ પકડવા માટેની જે સ્ટીક હોય છે એ એકદમ સેન્ટરમાં હોય તો જ બરોબર ફરે। હવે આ ચક્કરડી તમે ફેરવવા જશો તો આ બાજુ વજન વધારે છે એટલે આ બાજુ પડી જશે, એટલે કે સરખી ફરશે નહીં। તો આ રીતે ચાર ચક્કરડી બને, અને એના ઉપરથી જે આ પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે લખવાના છે। તો આ ચાર ચક્કરડી ચાર વ્યક્તિએ બનાવી અને આવી રીતે બનાવેલી છે, તો કોની સારી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તેમાં પહેલું કે કોની ચક્કરડી બિલકુલ ફરશે નહીં, તો આપણે જાણીએ છીએ કે કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જઈએ અને દૂર જઈને દીવાસળી લગાવીએ તો એ બરોબર વર્તુળ ફરી શકે નહીં, એટલા માટે બરોબર ચક્કરડી ફરે નહીં। તો અહીં દરેક વર્તુળનું કેન્દ્ર અહીં આપણે દર્શાવી દઈએ, તો એ તે વર્તુળનું કેન્દ્ર વચ્ચમાં આપેલું હોય। હવે કેન્દ્રથી દૂર જુઓ તો ઝાંકીની દીવાસળી એટલે એની ચક્કરડી, અને નૈનાએ પણ કેન્દ્રથી ખૂબ દૂર દીવાસળી લગાવી છે, માટે આ બંને ચક્કરડીમાં દીવાસળી ઉપર એ પોતાનું જે વર્તુળ બનાવેલું છે એનું બેલેન્સ રહે નહીં, એટલા માટે ચક્કરડી બરોબર કરી શકે નહીં। તો આપણે આગળ જોયું હતું કે જે પ્રવૃત્તિ કરી હતી બેલેન્સ સંતુલિત પ્રવૃત્તિ, એમાં પણ તમે જોઈ શકો કે કોઈ થાળી હોય તેને વચ્ચે રાખીને ફેરવશો તો વધારે પડશે, પરંતુ એ બેલેન્સ રાખવા માટે તમે થાળીના એક છેડે આવી રાખીને થાળી ફેરવશો તો એ બરોબર ફરશે નહીં, એટલે કે જે વચ્ચે આધાર એટલે કે જે સ્ટીક જે લગાવેલી હોય છે એ જો કેન્દ્ર ઉપર હતો તો કેન્દ્રથી સૌથી નજીક હોય તો જે વધારે સરળતાથી અને સાદી રીતે એટલે કે ઝડપી અને સાદી ફરી શકે, તો એ જ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે। ધારો કે તમે આ થાળી છે અને આપણી આંગળી છે, હવે આંગળીને તમે અહીંયા રાખો તો વધારે સારી થાળી ભરે કે આંગળીને સેન્ટરમાં રાખો તો વધારે સારી ભરે? તો સેન્ટરમાં આંગળી રાખીને થાળી ફેરવો તો વધારે સારી ભરે। તો એવી જ રીતે અહીં આપણે જોવાનું છે કે કોની ચક્કરડી બિલકુલ ફરશે નહીં, તો કેન્દ્રથી જેને દીવાસળી વધારે દૂર લગાવી છે એમની ચક્કરડી સારી ફરશે નહીં, તો એમાં આવશે ઝાંકીર અને નૈના। તો પહેલામાં આવશે ઝાંકીર અને નૈના, કે ઝાંકીર અને નૈનાની ચક્કરડી બિલકુલ ફરશે નહીં। ત્યારબાદ બીજું જોઈએ કે કોની ચક્કરડી થોડીક જ ફરશે,
तो केंद्रीय शक्ति એટલે કે નજીક જ્યારે દિવાલ સુધી લગાવી હશે એની ચકરી થોડી ફરવાનો ચાન્સ છે એટલે કે થોડી ઘણી ફરશે અને પછી બંધ થઈ જશે તો જુઓ તો ગુડ્ડુએ કેન્દ્રની થોડી નજીક દિવાલ સુધી લગાવી છે એટલે કે ગુડ્ડુની ચકરી થોડો ફરવાની ચાન્સ છે તો ગુડ્ડુએ જે ચકરી બનાવી છે થોડી ફરશે ત્યારબાદ એ કે કોની ચકરી સૌથી સારી મળશે તો જેને બરોબર સેન્ટરમાં દિવાસળી લગાવી એટલે કે કેન્દ્રમાં દિવાસળી લગાવી છે એની ચકડી સૌથી વધારે પડશે તો અપુએ કેન્દ્રમાં દિવાસળી લગાવી છે માટે અપુની ચકડી રહી સૌથી સારી પડશે તેમ આવશે અપુ ત્યારબાદ જે કે કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે તો એ તમે જોઈને કહી શકશો કે જાતિની દિવાસળી છે એ કેન્દ્રથી દૂર છે નહીને જે દિવાસળી લગાવી એ પણ કેન્દ્રથી દૂર છે અને ગુડુએ લગાવી કેન્દ્રથી નજીક છે પરંતુ એના કરતાં પણ વધારે કેન્દ્રની નજીક છે અપુની દિવાસળી તો કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રથી સૌથી નજીક છે તો એમાં પણ આવશે અપુ એટલે કે અપુની દિવાસળી રહી એ જે ચક્કર બનાવ્યું છે ઉઠાની કેન્દ્રની સૌથી નજીક છે તો આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે કે આવી રીતે ચાર વર્તુળાકારના પુઠ્ઠા ઉપર વર્તુળ બનાવી અને દિવાસળી ચાર આવી રીતે અલગ અલગ લગાવી અને પ્રવૃત્તિ તમે કરશો તો તમને જોવા મળશે કે જે દિવાસળી કેન્દ્ર ઉપર લગાવેલી હશે એ ચકડી વધારે સારી રીતે ફરી શકશે અને બાકીની ચકડી છે એ ફરવામાં થોડી તકલીફ પડશે એટલે કે આ લેવા તો ફરશે જ નહીં અને ગુડુએ જે રીતે બનાવી છે એમાં થોડોક સમય પડશે અને પછી બંધ થઈ જશે તો આ વાત હતી ચક્રની તો આ ચક્ર આપણું અહીંયા પૂર્ણ થઈ છે હવે આગળનું ચક્ર આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું જય જય ભારત